જૂનાગઢ કેશોદની આધાર મહિલા મંડળ દ્વારા મીઠાઈ ફરસાણના સ્ટોલનો શુભારંભ. કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલ મીઠાઈ અને ફરસાણના વેચાણના સ્ટોલનો થયો પ્રારંભ. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદરસિયાઓમાં ખુલ્લી વ્યાપી. કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકળામણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવા શુભ હેતુથી આધાર મહિલા મંડળની રચના કરી સશક્ત નારી શક્તિનો આધાર સૂત્રને સાર્થક કરવા પવિત્ર શ્રાવણ માસમાં આવનારા તહેવારોમાં શુદ્ધ સ્વાસ્તિક અને સ્વાદિષ્ટ ફરસાણ અને મીઠાઈ મહિલાઓ પાસેથી તૈયાર કરાવી મહિલાઓ દ્વારા જ સ્ટોલ પર વ્યાજબી ભાવે વેચાણ શરૂ કરવામાં આવેલ છે. આજરોજ મંજુલાબેન કાનાબારના વરદ હસ્તે રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. કેશોદ શહેરના અગ્રણીઓ એડવોકેટ અને નોટરી ડીડી દેવાણી શ્રી પુરુષોત્તમ લાલજી ગૌશાળા પ્રમુખ ભીખાલાલ ગોટેચા અને પારુલભાઈ કારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ આધાર મહિલા મંડળ સાથે જોડાયેલી તમામ મહિલાઓ વચ્ચે સમાનતાનું ધોરણ અપનાવીને જે કંઈ પણ નફો થશે એ ખર્ચ બાદ કરીને તમામ મહિલા સદસ્યોને સરખા ભાગે વહેંચી આપવામાં આવશે. કેશોદ શહેરના સ્વાદરસિયાઓમાં મહિલાઓ દ્વારા ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી વ્યાજબી ભાવે વેચાણ શરૂ કરવામાં આવતા ખુશી વ્યાપી ગઈ છે અને ઉત્સાહભેર ખરીદી કરવા લાગ્યા છે. કેશોદ આધાર મહિલા મંડળના રાખીબેન કારિયા, કીર્તિબેન દેવાણી, રિદ્ધિબેન સોઢા અને કેટી દેવાણી જહેમત ઉઠાવી રહ્યા છે. અહેવાલ દિનેશ મહિડા, કેશોદ.